સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ઝડપાયો. પોલીસે 3500 લીટર બાયોડીઝલ જથ્થા સાથે 54.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્ય સરકારે બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, તેમ છતાં સુરતના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ચાલતો હોય છે ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ઈચ્છાપુર વિસ્તારમાંથી 3500 લીટર બાયોડીઝલ સાથે 54.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઈચ્છાપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલ ચાલતા વેપલા પર SOG PCBની સંયુક્ત દરોડા પાડ્યા હતા. શ્રી સાલાસર લોજિસ્ટિક એન્ડ પ્રાઇવેટ લિમિટેડના સર્વિસ સ્ટેશનના પાર્કિંગમાં વેપલો ચાલતો હતો. ચોક્કસ બાતમીના આધારે SOG અને PCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો કરતા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જગદીશ સાબુ, વિમલેશ રાજપૂત અને ચંદ્રપ્રકાશ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે 3 ટેન્કર બાયોડીઝલનો જથ્થો સહિત 54.15 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.